તો ડિસ્ક્રિપ્શનની અંદર એ પણ લિંક તમને આપેલી છે ત્યાંથી તમે પ્રથમ પરીક્ષાને લગતા પ્રશ્નપત્ર પણ મેળવી શકશો તો સૌથી પહેલા મિત્રો અહીંયા વિષયની આપણે વાત કરીએ તો પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન બાબત તો સમજીએ કે આ પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન મેથડ શું કહેવા માગે છે એમાંથી સૌથી પહેલા ઉપરુક્ત વિષય પરત વિના અત્રેના તારીખ ઓગણીસ સાત બે હજાર બાવીસના પત્ર તરફ આપનું ધ્યાન દોરી જણાવવાનું કે વિદ્યાર્થીઓના શિક્ષણના અભ્યાસમાં સાતત્ય જળવાય રહે એ હેતુ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવે છે જે અનુસાર નવથી બારના વિદ્યાર્થી માટે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકનની પદ્ધતિ એકમ કસોટીના સ્થાને અમલમાં મૂકવાનો નિર્ણય કરેલો છે તો આપણને ખ્યાલ હશે કે ભાઈ આની પહેલાં જે છે એ એકમ કસોટી દ્વારા વિદ્યાર્થીનું મૂલ્યાંકન થતું અને ઘણી બધી શાળાઓ એવી હતી કે ભાઈ જે એકમ કસોટીના પ્રશ્નપત્ર ત્યાંથી લીક થઈ જતા અને યુટ્યુબ પર ફરતા તો એ હિતને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને એક નિર્ણય ગણો લીધેલો ગણી શકાય જેમાં શાળાએ પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નો પસંદ કરી પોતાની રીતે મૂલ્યાંકન હાથ ધરવાનું રહેશે મતલબ કે ઓલરેડી અમુક પ્રશ્નોની યાદી છે એ બોર્ડ એની વેબસાઇટ ઉપર આઈડી પાસવર્ડ દ્વારા ડાઉનલોડ કરવાનું સુવિધા આપે છે એમાંથી સ્કૂલે પોતાની રીતે ત્યાંથી પ્રશ્નો ડાઉનલોડ કરવાના અને એમાંથી જે ક્વેશ્ચન કીધેલા છે એમાંથી તમને જે સારા લાગે એ પૂછવાના એ રીતનું કહેવા માગે છે હવેથી એકમ કસોટીના સ્થાને પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકનનો ઉલ્લેખ કરવામાં આવશે જે બાબતે લેવા વિનંતી કરવામાં આવે છે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન માટે ઓગણીસ સાત બે હજાર સૂચનાઓ રદ કરી અને નીચે મુજબ સૂચનાઓ આપવામાં આવે છે મતલબ કે ઓગણીસ તારીખે જે કહી શકાય કે એકમ કસોટીને લગતો પરિપત્ર બહાર પાડેલું હતું કઈ સૂચના આવે છે તો કે ભાઈ સૌથી પહેલા નવથી બારનું જે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન છે સત્યાવીસ તારીખે થશે અને રોજ એક એક કલાક મતલબ કે આજે સત્યાવીસ તારીખના રોજ એક એક કલાક એટલે બે કલાકનો ટાઈમ છે એ આપવામાં આવેલો છે આની અંદર નવથી બારના દરેક ધોરણના માત્ર બે વિષય માટેની પ્રશ્ન બેંક બોર્ડ દ્વારા તૈયાર કરી અને મોકલવામાં આવશે જેની વિગતો સમયપત્રકમાં ઉપલબ્ધ છે મતલબ કે આની અંદર કહેવા શું માગે છે કે ભાઈ પહેલાંના સમયની અંદર મતલબ કે આની પહેલાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે બોર્ડ દ્વારા એકમ કસોટી પ્રશ્નપત્ર કાઢીને આપવામાં આવતું પણ હવે શું થશે

શાળાનો ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ નાખી અને લોગિન થઈને ડાઉનલોડ કરી શકાશે શાળાઓએ આ સાથે સામય સમયપત્રક મુજબ તમામ વિદ્યાર્થીનું લેખિત મૂલ્યાંકન કરવાનું રહેશે ઓનલાઈન મેળવેલ પ્રશ્ન બેંકના આધારે શાળાએ પ્રશ્નો પસંદ કરી અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહેશે જે માટે વિષયવાર પ્રશ્ન બેંકમાં આપેલ સૂચનાઓને અનુસરવું શાળાએ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની કાર્યવાહી યોગ્ય રીતે થાય એની તકેદારી રાખવાની રહેશે આ બધા જે સૂચનાઓ છે એ આપેલી છે અને પરિપત્રની લિંક તમારા ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે સંપૂર્ણ પીડીએફ ફાઇલ વાંચી શકશો અને અહીંયા ટાઈમ ટેબલ આપેલું છે કે ભાઈ કઈ તારીખે કયા વિષયનું અને કયા ધોરણનું કહી શકાય કે મૂલ્યાંકન રહેશે તો અહીંયા સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી આનો સિલેબસ આપેલો છે અને કયા વારે છે એ તો તમને અહીંયા ઓલરેડી આપેલું જ છે તો આ જે સિલેબસ છે એ તમે એકવાર ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપીશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને મેળવી લેજો તો મળીએ છીએ એનો વિડીયો સાથે જય હિન્દ જય ભારત